નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. કાનપુર અમદાવાદ સાબરમતી એક્સપ્રેસના 25 ડબ્બા ડિરેલ થયા. કાનપુરના ભીમસેન સ્ટેશન નજીક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ મોટા પથ્થર સાથે અથડાયું એન્જિન. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટ્યું. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના. અમદાવાદમાં ફરી એકવાર ઝડપાયું એમડી ડ્રગ્સ. જુહાપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓને એલસીબી ઝોન 7 દબોચ્યા. આરોપીઓ ઉદયપુરથી 32 ગ્રામ ડ્રગ્સ લાવ્યા હોવાનો ખુલાસો થયો. કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ આચર્યા પછી હત્યા કરાતા દેશભરમાં વિરોધ. આજે દેશભરમાં ઓપીડી અને નોન ઇમરજન્સી સેવાઓ બંધ. આઈએમએએ દેશવ્યાપી હડતાલની કરી જાહેરાત. કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બર્બરતા બાદ રોષ. ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું. હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. રાજસ્થાનના ઉદયપુરમાં કલમ 163 લાગુ, ઇન્ટરનેટ સેવા પણ બંધ. 2 બાળકોના ઝઘડામાં ઉદયપુર સળગ્યું. શહેરમાં ઘણી જગ્યાએ હિંસા, વાહનો સળગાવ્યા, મોલમાં તોડફોડ અને પથ્થરમારો પણ કરાયો. મહારાષ્ટ્રના નાસિકમાં 2 જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની. સકલ હિન્દુ મોરચાએ નાસિકમાં બંધનું એલાન આપ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાના વિરોધમાં હતી રેલી. રેલીમાં થયો પથ્થરમારો. બાંગ્લાદેશમાં હિંસા બાદ સ્થિતિ વણસી છે ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે વડાપ્રધાન મોદી સાથે ફોન પર કરી વાત. મોહમ્મદ યુનુસે હિન્દુઓની સુરક્ષાની ખાતરી પણ આપી છે. જમ્મુ કાશ્મીરમાં 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન યોજાશે, તો હરિયાણાની તમામ સીટો પર 1 ઓક્ટોબરે મતદાન યોજાશે. 4 ઓક્ટોબરે બંને રાજ્યનું પરિણામ પણ જાહેર થશે. બિહારમાં વધુ એક બ્રિજ લીધી જળ સમાધિ. 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી થયો. અગુવાની સુલતાનગંજ 4 લેન બ્રિજના 9 નંબરના પિલ્લરનો સ્ટ્રક્ચર ફરી એકવાર ધ્વસ્ત થઈ ગયો છે.